હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો? એકદમ હું રિંકેશ સર સ્વાગત કરું છું તમારા દરેક બાળકોનો આપના ગુજરાતના ખૂબ જ સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આપણે વોઇસ ચેક કરી લઈએ કે વોઇસ બરાબર આવે છે કે નથી આવતો. ઓકે, વોઇસ એકદમ સરસ આવી રહ્યો છે. પાર્થ ટેલર, હેલો સર, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ પાર્થ, કેમ આજે ઓફલાઈનમાં નહીં આવ્યો? આજે ઓનલાઈન ભણવું છે તારે? આજે તો તારે સ્કૂલ હોય કે સ્કૂલ લેટ છૂટે છે. ચાલો, કઈ વાંધો નહીં, વરસાદ પણ બહુ પડે છે, એના કરતા સારું એક દિવસ ઘરે બેસીને ભણી લે એવું વિચાર્યું હશે પાર્થે. ચાલો, કઈ વાંધો નહીં. તો ગામ આવેલો છું, ગામ જતો રહ્યો. સારું, કઈ વાંધો નહીં, આવતીકાલે સવારે પરીક્ષા આપવા આવી જજે. ચાલો, ઓકે. તો નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે લાસ્ટ લેક્ચરમાં. પાંચમું ચેપ્ટર સાતત્ય અને વિકલનીયતા. કયું ચેપ્ટર? સાતત્ય અને વિકલનીયતા. ઓકે, અમન બ્રહ્મભટ્ટ પણ આવી ગયો છે. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ અમન. ચાલો, પરમ દિવસે આવશે પાઠ. હા, કઈ વાંધો નહીં. ચાલો, તો નવું ચેપ્ટરમાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં તો ખાલી સૂત્ર જ લખાવ્યા હતા અને સાતત્યનો કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો. લક્ષના જેટલા પણ સૂત્ર લખાવ્યા છે તે બધા આવડે છે ને? સૂત્રમાં એમ બી કઈ લેવાનું છે નહીં, બરાબર? અરે, બે ત્રણ સૂત્ર જ યાદ રાખવા જેવા છે. બે ત્રણ સૂત્રમાં લિમિટ એક્સ ટેન્સ ટુ એ, એક્સ ની એન માઇનસ એ ની એન છેદમાં એક્સ માઇનસ એ, તો એનું સૂત્ર છે એન એ રેઝ ટુ એન માઇનસ વન. લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો સાઈન એક્સ ના છેદમાં એક્સ એક. લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો ટેન એક્સ ના છેદમાં એક્સ એક. બસ આ ત્રણ સૂત્રના જ ઉપયોગ આવશે દાખલામાં. અને બાકીના સૂત્રમાં શું કહેવા માંગે કે ડાયરેક્ટ લક્ષ લક્ષ નો જવાબ દેવો હોય તો ડાયરેક્ટ જ વિધેયમાં કિંમત મૂકો એટલે જવાબ આવી જશે. બહુપદી છે, સમય વિધેય, એ બધામાં સમય વિધેયમાં ધ્યાન રાખવાનું છે, જીરો નહીં થવા દેવાનો. ઓકે, ચાલો. મનીષ મહેશ્વરી, ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ બેટા. ચાલો, સાતત્ય બાળકો, સાતત્ય એટલે કે વિધેય સતત છે કે અસતત તે જોવાનું, કે વિધેય કયા બિંદુએ સતત છે, કયા બિંદુએ અસતત છે. તો સાતત્યનો આલેખ દ્વારા મતલબ શું થાય? તો કે ભાઈ, આપણે કોઈ વિધેયનો આલેખ દોરીએ છીએ અને આલેખ દોરતી વખતે આપણે પેન્સિલને ઉચકીએ છીએ. જો પેન્સિલને ઉચકવી પડે તો એનો મતલબ કે વિધેય તે બિંદુએ સતત નથી. જે બિંદુએ તમે પેન્સિલ ઉચકી તે બિંદુએ વિધેય સતત નથી, અને બાકીના જેટલા પણ બિંદુએ તમે આલેખને સરંગ દોરી શકો છો તે તમામ બિંદુએ આલેખ વિધેય કેવું? સતત. પણ જે બિંદુએ તમારે પેન્સિલને ઉચકવી પડે તે બિંદુએ આપેલું વિધેય કેવું? અસતત. બરાબર, કાલે બે એક્ઝામ્પલ પણ જોયા હતા ટેક્સ્ટબુકમાંથી. અને લિમિટ વાળો કોન્સેપ્ટ શું કહેશ કે કયું વિધેય એક્સ બરાબર એ આગળ સતત ક્યારે કહેવાય? કે જ્યારે આ જે લિમિટ છે એફ ઓફ એક્સ ની લિમિટ બરાબર એક્સ ટેન્સ ટુ એ માટે આ લિમિટનો જવાબ એફ ઓફ એ જેટલો થાય. બરાબર, એફ ઓફ એક્સ ની એક્સ ટેન્સ ટુ એ માટે લિમિટનો જે કંઈ પણ જવાબ છે તે જવાબ એક્ઝેક્ટલી તમે આ એને એફ ઓફ એક્સ માં મૂકી દેવ તો તમને જે મળે છે એફ ઓફ એના જેટલો જ થાય. તો એનો મતલબ કે વિધેય કેવું છે? x બરાબર a આગળ સતત છે. x બરાબર a આગળ સતત છે એટલે કે વિધેયનું લક્ષ જે છે, બિંદુ a આગળ વિધેયનું જે લક્ષ છે તજ પહોંચે છે, એટલે કે તમારે પેન્સિલ ઉચકવી પડતી નથી, એવો મતલબ થાય. ચલો, હવે દાખલા સ્ટાર્ટ કરી દઈએ. તો ઉદાહરણ એક, સ્ટાર્ટિંગના દાખલામાં તો કંઈ લેવાનું નથી, સિમ્પલ દાખલા છે. જુઓ શું કીધું છે રકમમાં. તમને રકમમાં આપી દીધું વિધેય એફ ઓફ એક્સ બરાબર બે એક્સ વત્તા ત્રણ, અને આ વિધેયનું એક્સ બરાબર એક આગળ સાતત્ય ચકાસો કે શું આ વિધેય એક્સ બરાબર એક આગળ સતત છે. તો બાળકો, આ તમને શું દેખાય છે? બે એક્સ વત્તા ત્રણ શું છે? સુરેખ બહુપદી. હવે તમે બે એક્સ વત્તા ત્રણ નો જો આલેખ દોરો તો આલેખ રેખા આવે, અને શું આ રેખા દોરતી વખતે તમારે પેન્સિલ ઉચકવી પડે? ના, બરાબર. રેખા તો સરંગ આવે, કોઈ પણ જગ્યાએ અટકતી નથી, તૂટતી નથી, બરાબર ને? એટલે કે તમે ડાયરેક્ટલી પણ કહી શકો આટલું તો વિચારીને કે હા સતત છે. તમે કોઈ પણ બિંદુ લેવો, દરેકે દરેક બિંદુ આગળ આપેલા વિધેયનો આલેખ સતત છે, આપેલું વિધેય સતત છે. આપેલું વિધેય કેવું છે? સતત. તો એક્સ બરાબર એક આગળ બી સતત થશે, પરંતુ આપણે આલેખની રીત કરીને આવીશું તો એના આપણને માર્ક્સ નહીં મળે. જો આ દાખલો કેટલા માર્કમાં પૂછાય? તો બે માર્કમાં. જે નથી પૂછાવાનો આ તો નહીં પૂછાય. બે માર્કમાં પૂછાય તો કેવા પૂછાય એ બધા બી હું તમને કેવા, બરાબર. આ તો હવે ટ્રેલર છે, સમજો કે પેલું વોર્મઅપ એક્સરસાઇઝ કરવા પહેલા વોર્મઅપ કરવું પડે, થોડીક બોડી ગરમ કરવી પડે.
બરાબર તો ચાલો ગરમ કરી લઈએ આપણા આપણા મગજને તૈયાર બધા તો કરીએ છે સ્ટાર્ટ અહી f(x) બરાબર શું આપેલું છે તમને રકમમાં f(x) જે વિધેય છે તે છે 2x વત્તા 3 કયા બિંદુ આગળ સાતત્ય ચેક કરવાનું છે x બરાબર 1 આગળ સાતત્ય ચેક કરવાનું છે ને તો તમારે બે વસ્તુ શોધવાની છે કેટલી વસ્તુ શોધવાની બે વસ્તુ એક તો આપેલા વિધેયનું લક્ષ કયા બિંદુ આગળ 1 આગળ અને આપેલા વિધેયનું મૂલ્ય કયા બિંદુ આગળ 1 આગળ 1 આગળનું લક્ષ પણ શોધો 1 આગળનું મૂલ્ય પણ શોધો શોધી નાખીએ બંને વસ્તુને તો આપણે સૌથી પહેલા શોધીશું લિમિટ f(x) ની કયા બિંદુ આગળ 1 આગળ એટલે અહીંયા x ટેન્ડ ટુ કેટલા લખવાના 1 બરાબર આપણે જે પેલું સૂત્ર લખેલું તેમાં c ની કિંમત કેટલી 1 તો બાળકો લિમિટ x ટેન્ડ ટુ 1 અને f(x) ની કિંમત મૂકી દેવો તો f(x) ની કિંમત શું છે રકમમાં 2x + 3 અને આ તો બહુપદી છે અને બહુપદીનો કોન્સેપ્ટ શું છે લિમિટમાં બહુપદીનો કોન્સેપ્ટ કે બહુપદીનું લક્ષ તે બહુપદીમાં તમે x ની કિંમત જે હોય તે મૂકો એના જેટલું જ થાય એટલે કે બહુપદીમાં તમે x ની કિંમત તરીકે અહીંયા જે છે તે ડાયરેક્ટ મૂકી દે મૂકી શકો છો મૂકી દેવો તો આ 2 એકા 2 2 ને 3 5 બરાબર ને અહીંયા x બરાબર 1 લઈએ તો 2 એકા 2 2 ને 3 કેટલા થાય 5 થાય હવે ડાયરેક્ટ આ 1 ને f(x) માં મૂકો ડાયરેક્ટ મૂકો એટલે કે એનો મતલબ શું f(1) શોધો શું શોધો f(1) શોધો એટલે કે જ્યાં પણ x દેખાય ત્યાં 1 મૂકી દેવો જ્યાં પણ x દેખાય ત્યાં 1 તો 2 કૌંસમાં 1 વત્તા 3 જે કેટલા થશે 5 આ તો હળખું થયું ને આમાં બી તમે એક મૂકો એવું જ થયું ને બરાબર એટલે કે બાળકો આન્સર કેવા આવે છે સરખા આવે છે આન્સર સરખા આવે એનો મતલબ કે આ બે વસ્તુ સરખી છે લિમિટ x ટેન્ડ ટુ 1 f(x) બરાબર શું થાય છે f(1) આ બે વસ્તુ સરખી થાય છે ને અને આ બે વસ્તુ સરખી થાય તો લિમિટ ની વ્યાખ્યા એવું કહે કે આપેલું વિધેય f એ x બરાબર 1 આગળ કેવું છે સતત છે માટે f એ x બરાબર 1 આગળ સતત છે તો બાળકો સાતત્ય ચેક કરવાના દાખલામાં બસ આવું જ આવે કે આ બે વસ્તુ શોધવાની સરખી આવે તો સતત છે અલગ આવે તો સતત નથી અને લિમિટ ના કોન્સેપ્ટ ખબર હોવા જોઈએ તો બહુપદીમાં ડાયરેક્ટ મુકાય સમય વિધેય કોન્સેપ્ટમાં બી કંઈ નથી કદાચ નહીં ખબર હોય તો બી દાખલા જોશો એટલે ખબર પડી જશે ઓકે ચાલો મિલન ગોસ્વામી હાઈ સર ગુડ ઇવનિંગ બેટા યાર બધા આવી આવે ને ગુડ ઇવનિંગ એક પછી એક ક્રિયા કરતા છે ચાલો કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં કેવું જોઈએ સારું લાગે હા તમે બી ગુડ ઇવનિંગ કહેવાના સારું ચાલો તમને બધાને પણ ગુડ ઇવનિંગ હા બધાને એક આમ તો ગુડ ઇવનિંગ કહી દીધું બરાબર ઓકે કૃણાલ હું સમજુ છું તારી ભાવનાને સુઈ જા સુઈવું હોય તો ગુડ નાઇટ બસ સુઈ જા જા ચાલો સર ત્યાં વરસાદ ચાલુ છે કે છે ધીમો ધીમો છે બે ત્રણ ચાર દિવસ મસ્ત વાતાવરણ એકદમ ક્લીન હતું આજથી ચાલુ થયો છે ધીમે ધીમે પર્યા કરે છે આવે જાય આવે જાય આવે જાય એવું થાય છે વરસાદ પણ અસતત છે બરાબર વરસાદ અસતત છે ચાલો ઉદાહરણ બે f(x) આપેલું છે શું છે f(x) બરાબર x² કયા બિંદુ આગળ સાતત્ય ચેક કરવા કીધું 0 આગળ તો શું લાગે સતત છે કે નથી શું લાગે તમને છે સતત બહુપદીમાં શું હોય આલેખ તો તૂટવાનો છે નહીં ભાઈ કોઈ બી બહુપદી હોય સતત જ થાય કોઈ બી બિંદુ આપે સતત જ થાય બરાબર ચલો હજી એક બે બાળક આવ્યા છે આમિર સુરતિયા હાઈ સર આઈ એમ ફ્રોમ બરોડા વડોદરા ઓકે બેટા ચલો તો ચાલુ કરીએ સૌ જો સાતત્ય ચેક કરવાના પગથિયા તમને ખબર છે કે પહેલા લિમિટ શોધી કાઢો કયા બિંદુ આગળ જે બિંદુ આગળ સાતત્ય ચેક કરવાનું છે એટલે x ટેન્ડ ટુ કેટલા 0 f(x) બરાબર લિમિટ x ટેન્ડ ટુ 0 કિંમત મૂકી દેવો કોની f(x) ની શું છે f(x) ની કિંમત x² અને બહુપદીમાં ડાયરેક્ટ 0 મુકાઈ એટલે કે આ 0 નો વર્ગ જે કેટલો થશે 0 જ થશે હવે ડાયરેક્ટલી આ f માં x ની જગ્યાએ 0 મૂકી દેવો ડાયરેક્ટલી એટલે કે f(0) શોધી નાખો f(0) એટલે કે 0 નો વર્ગ જે કેટલો થાય 0 જ એટલે કે બંને આન્સર સરખા આવે છે લિમિટ નો આન્સર અને ડાયરેક્ટ f નો આન્સર બંને આન્સર કેવા છે સરખા ઓકે બાળકો એનો મતલબ કે વિધેય f છે સતત કયા બિંદુ આગળ x બરાબર 0 આગળ પડે છે ને રીતમાં સમજ ચાલો એના પછીનો દાખલો નેક્સ્ટ દાખલો ચાલો માનાંક વાળો દાખલો આવ્યો રકમમાં છે f(x) બરાબર શું આપેલું છે f(x) બરાબર માનાંક x વિધેય છે કયું વિધેય છે માનાંક x હવે બાળકો માનાંક વાળો દાખલો અને કયા બિંદુ આગળનું સાતત્ય ચેક કરવા કીધું 0 આગળનું ઓકે હવે જો માનાંક વાળા દાખલા આવે માનાંક બરાબર તો તમારે સૌથી પહેલા વિધેયનું સાદું રૂપ આપવું પડશે વિધેયને સાદા સ્વરૂપમાં ફેરવવું પડે જ્યારે પણ માનાંક આવે ત્યારે તમારે સાદા સ્વરૂપમાં કેવી રીતે લખાય તો માનાંકમાં x ની બે શક્યતા છે કે માનાંક x માનાંકમાં x નો જે x છે તે ધન હશે
ક્યારે જો x એ 0 અથવા 0 કરતાં મોટો હોય તો માનાંકમાં x બરાબર x લખી દેવાનું પરંતુ જો x ઋણ હોય 0 કરતાં નાનો હોય તો આ માનાંકમાં x બરાબર શું લખાય માઈનસ x પડે છે આ લખું તેમાં સમજ ધન હોય તો x ઋણ હોય તો માઈનસ x હવે જો 0 આગળનું સાતત્યની વાત કરી છે હવે આલેખ પરથી તમે ડાયરેક્ટ આન્સર આપી શકો છો કે શું માનાંક વિધેયનો આલેખ કેવો આવે યાદ છે માનાંક વિધેયનો આલેખ આ x અક્ષ y અક્ષ અને ઉગમ બિંદુ પર આ રીતે v જેવો શેપ બને ને તો શું આલેખને તમે પેન્સિલ ઉંચક્યા વગર દરેક બિંદુએ દોરી શકો છો કે કોઈ બિંદુએ તમારે પેન્સિલ ઉંચકવી પડે છે ઉંચકવી પડે એવું લાગે છે માની લો કે અહીંયાથી એમ ગારું ચાલુ કર્યું એમ ચાલવાનું આપણે તો અહીંયા પેન્સિલ તો નહીં જ ઉંચકવી પડી ને એટલે આ બિંદુ આગળ સાતત્ય પૂછે છે 0 આગળ તો 0 આગળ સતત છે એવું અહીંયા આપણને આલેખ પરથી ખબર પડી પડી ને આલેખ પરથી ખબર અને જો તમને આલેખ ખબર હોય ને એક માર્ક્સમાં કંઈક આવું પૂછવામાં આવે સાતત્યના સવાલ તો તમે ડાયરેક્ટ આન્સર આપી શકો પરંતુ એક માર્કમાં બી તમને આવા સવાલ એમસીક્યુમાં બી નથી પૂછાવાના સાતત્યના સવાલ એમસીક્યુમાં કઈ રીતે પૂછાય એ બી હું તમને કહેવા આવું નહીં પૂછાય કે માનાંકમાં એક્સ નું એક્સ બરાબર 0 આગળ ખાલી જગ્યા છે ઓપ્શન એ સતત ઓપ્શન બી અસતત ઓપ્શન સી સતત અને અસતત બંને ઓપ્શન ડી ખબર નહીં એવું બધું નહીં પૂછાય બરાબર આજ સુધી નથી પૂછાયું ભવિષ્યમાં પણ નથી પૂછાવાનું ઓકે ચાલો આમેશ સોરૈયા ઇઝ ધીસ ફ્રી ફોર ઓલ યસ ઓકે 12 સાયન્સ ફ્રીમાં છે મેથ્સ અને ફિઝિક્સ આખું વર્ષ માટે ચલો બાળકો તો સ્ટાર્ટ કરીએ છીએ દાખલાને તો f ઓફ x ને સોલ્વ કરીને આપ્યું છે માનાંક x ને 0 આગળનું સાતત્ય ચેક કરીએ હવે તમને યાદ કરાવું તો 11th માં મેં તમને શીખવેલું બરાબર કે જે બિંદુએ વિધેય તૂટે છે તે બિંદુ આગળ ડાબું લક્ષ અને જમણું લક્ષ અલગથી શોધવું પડે આગળના બે દાખલામાં ડાબું જમણાની કઈ જરૂર નહીં હતી કેમ કે વિધેય તૂટતું નથી હા તમારે આમાં બે ડાબું જમણું કરવું હોય તો કરી શકો છો પરંતુ ફાયદો નથી બરાબર કેમ ફાયદો નથી ટાઈમ વેસ્ટ થાય તમને ખબર જ છે કે ડાબું જમણું સરખું જ આવે બહુપદીમાં પરંતુ આ માનાંક વિધેય છે કે જે 0 આગળ તૂટે છે એટલે આમાં ડાબું જમણું કરવું પડે મગજમાં ફિટ કરી દેજો કે જ્યાં વિધેય તૂટે તે બિંદુએ ડાબું જમણું કરવું પડે અને ટુકડા બી કેવા વિધેયના ટુકડા લેસ ધેન ગ્રેટર ધેન વાળા ટુકડા કેવા ટુકડા લેસ ધેન હવે કેટલાક વિધેયમાં તમને આવું આપી દે કે ભાઈ f ઓફ x બરાબર x ક્યારે x ઇક્વલ ટુ 0 હોય ત્યારે ને f ઓફ x બરાબર 5 x નોટ ઇક્વલ ટુ 0 તો આ વિધેય બી તૂટેલું જ છે 0 આગળ અહીંયા વિધેય તૂટે છે પરંતુ બાળકો આવા ટુકડામાં ડાબું જમણું નહીં આવે કેવા ટુકડામાં ડાબું જમણું લેસ ઓર ઇક્વલ x લેસ ઓર ઇક્વલ ટુ સમથિંગ હોય ગ્રેટર ઓર ઇક્વલ સમજી ગયા લેસ ધેન ગ્રેટર ધેન માં વિધેય તૂટી ગયું હોય તો ડાબું જમણું કરવું જ પડશે ડાબું જમણું કરવું જ પડશે સમજ પડે છે ને ચલો તો પહેલા આપણે કયું લક્ષ શોધીએ તો f(x) નું ડાબું શોધી કરીએ કે જમણું જમણું શોધી કરીએ તો આપણે કયા બિંદુ આગળનું લક્ષ શોધવાના 0 આગળનું તો 0 આગળનું જમણી તરફનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 રાઈટ f(x) બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 રાઈટ f(x) ની કિંમત x ટેન્ડ્સ ટુ 0 રાઈટ નો મતલબ કે જે x છે તે 0 ની કઈ તરફ છે જમણી તરફ છે એટલે x એ 0 કરતા કેવો છે મોટો છે જો x એ 0 કરતા મોટો હોય તો f(x) ની કિંમત શું x f ઓફ x ની કિંમત કઈ મૂકવાની તમારે x મૂકવાની હવે બાળકો આ 0 પ્લસ 0 ફ્રોમ રાઈટ 0 પ્લસ નો મતલબ કે x એ 0 કરતા મોટો છે બરાબર 0 નું ચિહ્ન નહીં સમજી બેસતા ઉપર પ્લસ એ 0 નું ચિહ્ન નથી દર્શાવતા બરાબર ચાલો એટલે આ હવે આ એક બહુપદી બની ગઈ અને બહુપદીમાં તમે x ની જગ્યાએ શું મૂકી શકો છો 0 તો જવાબ આવ્યો 0 હવે આપણે કઈ તરફનું લક્ષ શોધીએ ડાબી તરફનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ f(x) બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ તો હવે સવાલ ઊભો થાય છે f(x) ની કિંમત શું મૂકીએ તો બાળકો x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ એટલે x એ 0 ની કઈ તરફ છે x એ 0 ની ડાબી તરફ છે x એ 0 ની ડાબી તરફ છે એટલે x એ 0 કરતા નાનો છે x કોઈ ઋણ સંખ્યા છે x એ 0 કરતા નાનો હોય તો f(x) ની કિંમત શું માઈનસ x અને આ માઈનસ x માં x ની જગ્યાએ હવે 0 મુકાય ને માઇનસ 0 નહીં બોલતા હા સર માઇનસ 0 છે અલા ભાઈ માઇનસ 0 નહીં બોલતા x ની કિંમત 0 મૂકો તો આ માઇનસ 0 અલા માઇનસ 0 જ આ માઇનસ બોલું છું આ માઇનસ નહીં કે એટલે માઇનસ ઓફ માઇનસ 0 આવું કઈ નહીં બોલતા એમ બરાબર માઇનસ 0 0 જ કહેવાય એટલે આ બંને સરખું આવ્યું ડાબુ લક્ષ અને જમણું લક્ષ બંને સરખા આવ્યા યસ એટલે કે બાળકો 0 આગળ એક્ઝેક્ટલી લક્ષ 0 જ છે f ઓફ x નું કયા બિંદુ આગળનું 0 આગળનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x બરાબર 0 છે જે ડાબું તે જ જમણું એનો મતલબ કે આનો જવાબ ડાબા જમણાનો જે હોય તે જ સમજ પડે છે ને
હવે ડાયરેક્ટ 0 મૂકો રકમમાં ડાયરેક્ટ 0 મૂકો f ની અંદર ડાયરેક્ટ આ 0 ને મૂકો f ઓફ 0 અહીંયા 0 મૂકીએ તો માનાંકમાં 0 અથવા આનો ઉપયોગ કરો જેનો ઉપયોગ કરવો હોય તે માનાંકમાં 0 કેટલા થાય 0 સરખું છે હા અને આવવાનું જો તો આપણને ખબર જ હતી પહેલેથી આપણને આલેખ વાળા કોન્સેપ્ટ પરથી ખબર જ હતી કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x બરાબર f ઓફ 0 માટે f એ કેવું છે f એ x બરાબર 0 આગળ સતત છે સમજ પડે છે ને પ્રોસેસમાં ને ગણતરીમાં चलो फ्रॉम वेयर आर यू रिंकेश सर आई एम फ्रॉम बारडोली इन सूरत चलो बारडोली छे आपरो गाम उदाहरण 4 तैयार બધા તો f ઓફ x તમને દેખાય છે રકમમાં તો f એ x બરાબર 0 આગળ સતત નથી તેવું સાબિત કરી દેવો પહેલેથી જ રકમમાં કહી દીધું કે 0 આગળ સતત નથી બસ ખાલી આપણે સાબિત કરીને આપવાનું તો 0 આગળ સતત નથી એનો મતલબ કે 0 આગળનો લક્ષ અને 0 આગળ એક્ઝેક્ટલી કિંમત અલગ આવશે સમજ પડે એટલે અહીંયા વિધેય કૂદકો મારશે 0 આગળ 0 આગળ વિધેયનો આલેખ તૂટશે જો તમે આનો આલેખ દો તો 0 આગળ ગેપ પડશે બરાબર તો ચાલો ભાઈ આલેખ અહીંયા દોરવા નથી બેસવાના ડાયરેક્ટ લિમિટના કોન્સેપ્ટથી આપણે સોલ્વ કરી નાખ્યા તો લિમિટ કયા બિંદુ આગળની લિમિટ 0 આગળ તો ડાબુ જમણું કરવું પડશે આમાં ડાબુ જમણું ના કેમ ડાબુ જમણું નહીં કરવાનું કેમ કે ભલે વિધેય તૂટી ગયેલું હોય લેસ ધેન ગ્રેટર ધેન વાળા ટુકરા નથી બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હવે તમારે કિંમત મૂકવાની છે કોની f ઓફ x ની x ટેન્ડ્સ ટુ 0 નો મતલબ કે x એ 0 ની નજીક છે પણ x એ 0 તો નથી x એ 0 નથી 0 ની આજુબાજુ નજીક હશે 0 કરતા નાનું હોય મોટું હોય પણ 0 નથી એટલે x જો 0 ની હોય તો f ઓફ x ની કિંમત શું x જો 0 ની હોય તો f ઓફ x ની કિંમત શું x ની 3 ઘાત વત્તા 3 અને હવે આ એક બહુપદી છે 0 મૂકી દેવ x ની જગ્યાએ એટલે કે 0 નો ઘન વત્તા 3 જે કેટલા થાય 3 હવે ડાયરેક્ટ આ વિધેય f માં ડાયરેક્ટ 0 મૂકી દેવો ડાયરેક્ટ તો f ઓફ 0 તો f ઓફ 0 એટલે x બરાબર 0 લીધું તો તમે જો x 0 લેશો તો f ઓફ x નો જવાબ કેટલો કહેવાય 1 કહેવાય તો બંને જવાબ કૃણાલ કેવા આવ્યા સરખા આવ્યા કેવા આવ્યા અલગ આવ્યા બરાબર છે કૃણાલ અલગ આવ્યા તો શું લખવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ 0 સમજ પડશે આ બંને અલગ છે માટે f એ x બરાબર 0 આગળ કેવું છે 0 આગળ સતત નથી અથવા તો અસતત છે જે શબ્દ લખો એટલે લખો અહીંયા રકમમાં સતત નથી એટલે મેં બી એવું જ લખી દીધું ને અસતત લખો અસતત છે એવું લખતો તો બી ચાલે ચલો ઉદાહરણ 5 અચર વિધેય f ઓફ x બરાબર k કયા બિંદુ આગળ સતત છે તે ચકાસો અચર વિધેય જો સતત હોય તો કયા બિંદુ આગળ સતત છે તે કેવો ચકાસીને અચર વિધેયનો આલેખ યાદ છે ને માની લઉં કે અચર વિધેય તરીકે આપણે f ઓફ x બરાબર 2 લઈએ તો આનો આલેખ શું આ છે અચર વિધેય તો x અક્ષ y અક્ષ આપણે દોરીએ તો આનો આલેખ શું આવશે y અક્ષ પર બિંદુ 2 માંથી આરી લીટી દોરી દેવાની તો આ છે બાળકો f ઓફ x બરાબર 2 નો આલેખ સમજ પડે છે ને વાતમાં જો 3 હોય તો 3 માંથી આરી લીટી દોરવાની 0 હોય તો x અક્ષ જ આલેખ છે યાદ આવે છે અચર વિધેયનો આલેખ કોઈ બી તમે x ની કિંમત લેવું જવાબમાં 2 અને y અક્ષ પર જવાબ છે ને જવાબ દર વખતે 2 જ આવશે એટલે 2 માંથી આરી લીટી શું આલેખ તૂટી ગયો ના ભાઈ આલેખ નહીં તૂટ્યો અને આલેખ નથી તૂટતો એનો મતલબ અચર વિધેય કોઈ બી બિંદુ લેવો સતત અચર વિધેય કોઈ બી બિંદુએ સતત કેમ કે કોઈ પણ બિંદુ આગળ આલેખ નથી તૂટતો એટલા માટે સમજ પડે છે ને તો બાળકો કયા બિંદુ આગળ સતત છે તે ચકાસો તો અચર વિધેય તો દરેક બિંદુ આગળ સતત એના પ્રદેશના અચર વિધેયનો પ્રદેશ શું અચર વિધેયનો પ્રદેશ r હા ભાઈ અચર વિધેયમાં તમે x ની કિંમત કોઈ પણ લઈ શકો એટલે પ્રદેશ r છે વાસ્તવિક સંખ્યા તો વાસ્તવિક સંખ્યાનો ઘણી બધી આવે હવે ઘણી બધી વાસ્તવિક સંખ્યા એટલે હું એક 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 મૂકી મૂકીને ચેક કરું ચલો પહેલા 0 એ ચેક કરીએ પછી 1 એ ચેક કરીએ ભાઈ 2 એ 3 એ માઇનસ 1 એ માઇનસ 2 એ ચેક કરીએ 1.5 એ ચેક કરીએ પાઈ એ ચેક કરીએ વર્ગમૂળમાં 2 એ ચેક કરીએ તો પછી આખી જિંદગી ચેક કરવામાં પટી જશે અને જે તમે તમારું કામ ચેક કરવાનું બાકી રાખ્યું જે પટવાનું નથી એ ભવિષ્યમાં તમારા બાળકોએ ચેક કરવું પડશે અને તમારા બાળકો ચેક કરતા કરતા જ આખી જિંદગીમાં કુંવારા રહી જશે લગ્ન નહીં થશે કૃણાલ બરાબર તારું જે લગ્ન કરવાનું સપનું છે તે આ જીવનમાં પૂરું નહીં થાય જો તું આવી રીતના ચેક કરે તો બરાબર કેમ કે જ્યાં સુધી તું ચેક નહીં કરી રહે ત્યાં સુધી તારા લગ્ન નહીં થવા દેવા હા હા કહી દીધું તો કઈ રસ્તો કાર રસ્તો ચાલો મેગ્નેટ બ્રેઇન
સર હું ડેઈલી તમારા રેકોર્ડેડ લેક્ચર જોઉં છું હું તમારો રેગ્યુલર સ્ટુડન્ટ છું આજે લાઈવમાં આવ્યો છું સર તમે ખૂબ જ સરસ બનાવો છો તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બેટા મારા વખાણ કરવા બદલ થેન્ક યુ યાર અને આ જ રીતે શીખો બનો અને આગળ વધો તો બાળકો ધ્યાન આપજો તો અચર વિધેયનું સાતત્ય ચેક કરવાનું છે દરેક બિંદુએ સતત છે તો દરેક બિંદુ તરીકે એક વ્યાપક બિંદુ લઈ લેવાનું થઈ ગયું સોલ્યુશન કે દરેક બિંદુ તરીકે માની લો કે કોઈ બિંદુ લીધું તમે જેને નામ આપ્યું સી બિંદુ સી એ અચલ વિધેયના પ્રદેશના દરેક બિંદુનું કામ કરે બિંદુ સી એ અચલ વિધેયના પ્રદેશના દરેક બિંદુનું કામ કરે જો વિધેય એફ ને તમે બિંદુ સી આગળ સતત બતાવી દેશો તો એનો મતલબ કે વિધેય એફ દરેક બિંદુ પર સતત છે કેમ કે બિંદુ સી સી શું છે પ્રદેશનું કોઈ પણ બિંદુ સમજ પડે છે વાતમાં આ દાખલો કેવી રીતના થાય લેકે ધારી સૌથી પહેલા અહીં એફ ઓફ એક્સ અચર વિધેય અને એફ ઓફ એક્સ બરાબર આપેલું છે લોકોએ કે કે ની જગ્યાએ સી પણ લઈ શકાય એ બી સી ડી એવું કઈ બી લઈ શકાય જ્યાં કે શું છે કે અચર છે અને મેં તમને કીધું તેમ કે દરેક બિંદુએ સતત છે એવું ચેક કરવા વ્યાપક બિંદુ લેવાનું કે ધારો કે સી બિલોંગ્સ ટુ આર કેમ કે આર એ શું છે અચર વિધેયનો પ્રદેશ કે આપણે અચર વિધેયના પ્રદેશ આર માંથી કોઈ એક બિંદુ લીધું સી બિંદુ સી પછી કોઈ બી હોય કોઈ બી હોય ચલો તો બિંદુ સી આગળ સાતત્ય ચેક કરીએ તો બિંદુ સી આગળનું એફ ઓફ એક્સ નું લક્ષ લિમિટ એક્સટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સટેન્સ ટુ સી મૂકી દેવો એફ ઓફ એક્સ ની કિંમત એફ ઓફ એક્સ ની કિંમત છે કે જ્યાં પણ એક્સ દેખાય ત્યાં સી મૂકો ક્યાં છે એક્સ દેખાય છે કશે તમને અહીંયા કશે એક્સ નથી દેખાતો એટલે આનો જવાબ માં કે જ બેઠો જો એક્સ દેખાય તો સી મૂકવાનો પરંતુ એક્સ તો નથી એટલે આ કે જે લિમિટ નો આન્સર છે ચલો એના પછી એફ ની અંદર ડાયરેક્ટ મૂકો આ સી ને એફ ની અંદર ડાયરેક્ટ મૂકો એફ ઓફ સી બરાબર મૂકો જ્યાં એક્સ દેખાય ત્યાં સી મૂકો નથી એક્સ તો નથી એટલે જવાબમાં જે દેખાય કે તે બેઠું કેવું આવ્યું બંને સરખું માટે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી માટે એફ એ કેવું છે એક્સ બરાબર સી આગળ સતત છે કોના આગળ સતત છે એક્સ બરાબર સી આગળ સતત અને એક્સ બરાબર સી આગળ સતત છે નો મતલબ કે વિધેય એફ પ્રદેશના તમામ બિંદુઓ એ સતત છે કેમ કે સી એ તો કોઈ પણ બિંદુ હોય ને માટે વિધેય એફ તેના પ્રદેશના તમામ બિંદુઓ આગળ સતત છે ઓકે ખ્યાલ આવે છે ને ચલો તો જે ડબલી ના એમસીક્યુ જે ડબલી ના એમસીક્યુ નું શું એટલે ચલો સર તમે જે ડબલી ની એક્ઝામ આપી છે તેના માર્ક્સ આગળ એમ તો કીધેલા તમને 83 માર્ક આવેલા મારા 83 360 માંથી બરાબર અમારા ટાઈમે 70 માર્કે ક્વોલિફાઈ હતું અમારા ટાઈમે તો બહુ વધારે અઘરા પેપર નીકળતા તમારા તો હજી થોડાક ઇઝી નીકળે છે બરાબર હું ક્વોલિફાઈ થઈ ગયેલો હતો પછી એડવાન્સ માટે હું ક્વોલિફાઈ થયેલો પણ મેં એડવાન્સની એક્ઝામ નહીં આપેલી ખાલી જે ડબલી જ આપેલી બરાબર ચલો ઉદાહરણ છો સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત તદેવ વિધેય જેને ઇંગ્લિશમાં કહેવાય આઈડેન્ટિટી ફંક્શન એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે તદેવ વિધેય એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે કેવું છે સતત છે તો તદેવ વિધેયનો આલેખ શું આવે તદેવ વિધેયનો આલેખ ઉગમ બિંદુ માંથી પસાર થાય પહેલું ચરણ ને ત્રીજા ચરણ માંથી એકદમ સેન્ટર માંથી તો આ છે તદેવ વિધેયનો આલેખ એફ ઓફ એક્સ બરાબર એક્સ શું આલેખ તૂટે છે કોઈ બિંદુએ ના શું આલેખ દોટી વખતે આપણે પેન્સિલ ઉચકવી પડે ના એક રીતે ઉચકવી પડે પરંતુ એને ઉચકેલું નહીં કહેવાય જોઈન્ટ જ છે ને દરેક બિંદુએ આલેખ તો બાળકો તદેવ વિધેય એ તેના પ્રદેશના દરેક બિંદુએ સતત છે કોઈ બી બિંદુ લેવો સતત છે કેમ સતત આલેખ તૂટે નહીં બરાબર બ્રેક નથી થતો ઓકે યસ આ રેખાને કહેવાય વાય બરાબર એક્સ શું કહેવાય વાય બરાબર એક્સ એફ ઓફ એક્સ બરાબર એક્સ એફ ઓફ એક્સ એટલે જ વાય ચલો અને બાળકો આ જે એફ ઓફ એક્સ બરાબર એક્સ છે તેને તમે બહુપદી પણ સમજી શકો સાચી વાત ને એફ ઓફ એક્સ બરાબર એક્સ સુરેખ બહુપદી પણ છે ચલો તો અહીં તમને રકમમાં આપેલું છે એફ ઓફ એક્સ બરાબર એક્સ અને તમારે સાબિત કરવાનું છે કે તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેશો દરેક વાસ્તવિક સંખ્યા માટે આપેલું વિધેય તદેવ વિધેય કેવું છે બાળકો સતત છે તો દરેક બિંદુ એટલે વ્યાપક બિંદુ લેવાનું જ્યારે પણ ઘણી બધી સંખ્યાઓની વાત આવે ત્યારે વ્યાપક બિંદુ લેવાનું
કેવો બિંદુ લેવાનો વ્યાપક બિંદુ વ્યાપક બિંદુને ઇંગ્લિશમાં કહેવાય જનરલ પોઈન્ટ કેવો પોઈન્ટ જનરલ પોઈન્ટ બરાબર જનરલ એટલે જે બધાને જ લાગુ પડે તેવો બરાબર ચાલો તો ધારો કે વ્યાપક બિંદુને નામ આપીએ સી સી જ કા છે એફ નો પ્રદેશ છે એફ નો પ્રદેશ એટલે કોણ છે એફ નો પ્રદેશ આર ધારો કે સી બિલોંગ્સ ટુ આર ચાલો બિંદુ સી આગળ વિધેય એફ ની લિમિટ ચેક કરીશું લિમિટ એક્સટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સટેન્ડ ટુ સી બોલો બાળકો f ઓફ x શું છે f ઓફ x બરાબર x છે બોલો આ લિમિટ નો આન્સર બોલો x ની જગ્યાએ મૂકી દઈએ c ચલો હવે ડાયરેક્ટ આ c ને f માં મૂકો ડાયરેક્ટ લિમિટ નથી શોધતા ડાયરેક્ટલી f ને c f માં c મૂકો તો f માં જો c મૂકીએ તો જવાબમાં c જ આવે એટલે બંને આન્સર સરખા છે એટલે કે લિમિટ x ટેન્ડ ટુ c f ઓફ x બરાબર શું લખાય f ઓફ t લખાય એનો મતલબ શું કે f એ x બરાબર c આગળ કેવું છે સતત છે ને x બરાબર c આગળ સતત એનો મતલબ શું કે f એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે f એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે કેવું છે સતત છે સમજ પડે અથવા f એ પ્રદેશના તમામ બિંદુઓ આગળ સતત છે ક્લિયર ચાલો જે ડબલ ઇઝ ટફ ઓર નોટ હા મહેનત છે ટફ લાગે સાચી વાત છે એક્ઝામ મામૂલી એક્ઝામ તો નથી મહેનત વધારે માંગે જો તમે સારી મહેનત કરો તો તમને થોડીક ઇઝી લાગી શકે બાકી ખરેખરમાં જે ડબલઈ સૌથી ટફ એક્ઝામ કહેવાય માર્કેટમાં નીટ નીટમાં બચ્યું કહેવાય જે ડબલઈ સામે નીટમાં તમે ફિઝિક્સ કેમેસ્ટ્રી એટલું બધું બહુ લેવલના એમસીક્યુ નથી પૂછાતા પણ જે ડબલઈમાં પૂછાય છે ચાલો વ્યાખ્યા નંબર બે તૈયાર બધા જો વાસ્તવિક વિધેય એફ તેના પ્રદેશ પરના પ્રત્યેક બિંદુએ સતત હોય ને તો એફ ને સતત વિધેય કહેવાય વિધેય એફ પ્રત્યેક બિંદુએ સતત એના પ્રદેશના પ્રત્યેક બિંદુએ સતત તો હવે આવું નહીં બોલતા કે એફ એના પ્રદેશના દરેક બિંદુએ સતત છે એવું નહીં બોલતા એફ ને જ સતત બોલી દેવો એફ એ પ્રદેશના દરેક બિંદુએ સતત તો એને શોર્ટમાં બોલો એફ છે સતત જો એમ બોલો કે એફ એ સતત વિધેય તો એનો મતલબ કે એફ એફ એના પ્રદેશના દરેક બિંદુએ છે સતત ઓકે ખ્યાલ આવે છે ને ચાલો પછી બીજી એક લીટી લખેલી છે કે જો એફ માત્ર એક બિંદુ આગળ વ્યાખ્યાયિત હોય કેટલા બિંદુ આગળ વ્યાખ્યાયિત હોય એક જ બિંદુ આગળ તો તે એ બિંદુએ સતત છે જ એફ એક જ બિંદુએ વ્યાખ્યાયિત હોય એટલે એક વિધેય લઈએ કે એફ એફ ફ્રોમ અહીંયા લઈ લેમ પાંચ ને સહ પ્રદેશમાં લઈ લેમ સાત એટલે કે એફ ઓફ પાંચ બરાબર સાત આ છે વિધેય આ છે વિધેય એફ ઓફ પાંચ બરાબર સાત તો આ વિધેય શું સતત છે તો આના આલેખ દોરો આના આલેખમાં અહીંયા એક બે ત્રણ ચાર પાંચ ને જવાબમાં સાત આવતું છે ને એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો બાળકો આ પાંચ અને સાતને ભેગું કરીએ તો આ છે એનો આલેખ આ છે આપેલા વિધેયનો આલેખ આનો આલેખ આલેખ તોય તો પેન્સિલ મૂકી આલેખ દોરાઈ ગયો બરાબર આલેખ નથી તૂટતો એમને કહેતા તૂટે છે આલેખ આટલો જ છે કેમ કે પ્રદેશમાં કેટલા સભ્ય છે એક જ છે કે એફ એ માત્ર એક જ બિંદુ આગળ વ્યાખ્યાયિત હોય એનો મતલબ કે એફ ના પ્રદેશમાં એક જ ઘટક છે એક જ બિંદુ છે તો વિધેય એફ ઓટોમેટિક સતત સ્વાભાવિક છે ને સતત એક જ બિંદુ હોય તો એમાં પછી કઈ રહે જ નહીં સતત થઈ જ જાય ક્રેસ ધ્યાન આપજે એફ એ કેવું થઈ જશે સતત એટલે કે એફ નો પ્રદેશ એકાકી હોય કેટલી કાકી હોય એક કાકી એટલે કે એકાકી એક જ ઘટક હોય એફ ના પ્રદેશમાં એક જ ઘટક હોય એકાકી સિંગલ ટોન તો એફ એ કેવું વિધેય કહેવાય સતત ચાલો ભાઈ સમજ પડી ગઈ એક માર્ક્સમાં પૂછાય તો યાદ રાખજો ચાલો આમિર સોરઠિયા આઈ એમ પ્રિપેરિંગ ફોર જે ડબલ એડવાન્સ 2023 વેરી ગુડ બેટા તૈયારી ચાલુ રાખજે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં આવશે એક્ઝામ ખૂબ જ સરસ રીતે તૈયારી કરો ઓકે ચાલો ઉદાહરણ સાત તમને રકમમાં એક વિધેય આપેલું છે એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ શું આ વિધેય સતત છે શું લાગે શું કેવું તમારું માનાંક એક્સ સતત છે ચલો જવાબ બોલો એ લોકો પૂછે એટલે તરત તમને જવાબ ખબર હોવી જોઈએ ભાઈ તો હા માનાંક વિધેય સતત છે કેમ કે માનાંક વિધેયનો આલેખ નથી તૂટતો તૂટે નહીં તૂટે વી જેવો જે આકાર બને ઉગમ બિંદુ આગળ ત્યાં કોઈ ટુકડા નથી પડતા હા એ વળાંક લઈ છે પણ તૂટતો નથી સમજ પડે છે ને એટલે હા માનાંક વિધેય છે સતત પરંતુ સાબિત કરવા કીધું નહીં સવાલ પૂછો શું સતત છે તો બાળકો તમે આનો જવાબ શું લખશો જવાબ એક લીટીમાં નથી ગણતરી આપવાની છે બરાબર કે હા સતત છે એવી રીતના જવાબ નથી તમને બે માર્કમાં પૂછાય તો તમારે વ્યવસ્થિત રીતે ગણતરી બતાવવી પડશે આની
તો સૌથી પહેલા f(x) બરાબર માનાંકમાં x અને માનાંક વિધેય આવે એટલે આપણે નેક્સ્ટ સ્ટેપ લખી જ નાખવાનું કયું સ્ટેપ તો માનાંકને આપણે કઈ રીતે રજૂ કરી શકીએ માનાંક x ને તો માનાંક x બરાબર +x ત્યારે જો x એ greater or equal to 0 હોય અને માનાંક x બરાબર -x ત્યારે જ્યારે x એ less than 0 હોય ખ્યાલ આવે છે ને ચલો તો તમને ખબર છે કે માનાંક એ દરેક બિંદુએ પ્રદેશના દરેક બિંદુએ સતત છે એટલે કે માનાંક વિધેય છે સતત પણ દરેક બિંદુએ સતત સાબિત કરવા માટે દરેક બિંદુએ શું સાબિત કરવાનું સતત તેના માટે આપણે લેવું પડશે વ્યાપક બિંદુ હે ને કોઈ સ્પેસિફિક બિંદુની વાત નહીં આવે ને એટલે સમજી જવાનું વ્યાપક બિંદુ કરવું પડે તો આપણે લઈએ એક વ્યાપક બિંદુ ધારો કે આપણે લીધું એક બિંદુ C F ના પ્રદેશમાંથી શું છે F નો પ્રદેશ R R જ આવે ને માનાંક નો પ્રદેશ R હવે બાળકો આપણે શોધીશું લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) અને આ લિમિટ શોધતી વખતે આપણે મૂકવાની છે f(x) ની કિંમત બોલો કઈ મૂકીએ f(x) ની કિંમત x મૂકીએ કે -x મૂકીએ કેમ કે આ બેમાંથી કોઈ એક કિંમત મૂકવાની તો કઈ મૂકીએ તો આ વસ્તુ કહેશે x એ ધન છે કે ઋણ છે x એ c ની નજીક છે x ટેન્ડ્સ ટુ c એટલે x એ c ની નજીક છે તો x એ ધન હે કે ઋણ હે c ની નજીક છે તો x જો c ની નજીક હોય તો x એ ધન હે કે ઋણ હે c ની બહુ નજીક છે x બહુ જ નજીક બહુ જ એટલે કે બાળકો જો c ધન હોય તો x ધન હોય વસ્તુને સમજો જો c ધન હોય ને તો x ધન હોય જો c ઋણ હોય તો x કેવો હોય ઋણ હોય સમજ પડે છે ને માની લો કે c 0 હોય તો x 0 ના કેમ કે x અને c ની કિંમત અલગ છે x એ c ની નજીક છે એનો મતલબ એવો નહીં કે x એ 0 છે c ની કિંમત 0 હોય તો x ની કિંમત 0 નહીં તો અહીંયા પાછળ તકલીફ પડે કે c ધન બી હોય ને ઋણ બી હોય જો c ની કિંમત 0 હોય તો x કાટો ધન કાટો ઋણ ધન પણ ને ઋણ પણ મારી વાતમાં સમજ પડે છે એટલે કે c નક્કી કરશે x કેવો છે કોણ નક્કી કરશે c એટલે અહીંયા c ના તમારે વિકલ્પ કરવા પડશે કે c ધન હોય તો અલગ c ઋણ હોય તો બીજો વિકલ્પ ને c 0 હોય તો ત્રીજો વિકલ્પ કેટલા વિકલ્પ પડશે 3 વિકલ્પ વાતમાં સમજ પડશે કેમ 3 વિકલ્પ કેમ કે c નાટક કરતો છે ધન ઋણ ના એટલા માટે 3 વિકલ્પ પાડવા પડે કે c ધન હોય તો f(x) ની કિંમત x મુકાશે c ઋણ હોય તો f(x) ની કિંમત -x વિકલ્પ પાડવા જ પડે તો જ કિંમત મુકાય ને વિકલ્પ ની પાછળનો દાખલો અટકે બાબા કે જે મન ફાવે તે મૂકી દીધું એવું થોડું કઈ હોય બાબા કુનાલ સમજ પડે છે ને તું હાથ પાડજે અચ્છું બોલજે નથી સમજ પડતી ને અચ્છું કીધું સર સમજ પડે એમ ચલો તો કરીએ ગણતરી ચલો તો પહેલો વિકલ્પ માની લો કે c જે છે પહેલા વિકલ્પમાં આપણે ધન રાખીએ ઇક્વલ ટુ 0 વાળો અલગ વિકલ્પ છે ત્રણ વિકલ્પ પહેલો વિકલ્પ c ગ્રેટર ધેન 0 બીજો c લેસ ધેન 0 અને ત્રીજો c ઇક્વલ ટુ 0 હા તમને એવી ઈચ્છા થાય કે મારે સર પહેલા આનું પટાવવું છે પટાવી દેવા તમને જે ઈચ્છા થાય ત્યાંથી ચાલુ કરો તો અત્યારે c ગ્રેટર ધેન 0 રાખો લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) બિંદુ c આગળનું f(x) નું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) f(x) ની કિંમત શું મૂકીએ તો x એ c ની નજીક જાય છે c કેવો છે ધન તેનો મતલબ કે x 100% ધન છે સમજ પડે પછી c ની કિંમત 0.00000001 હોય ને તો બી x ધન જ છે કે x એ આની નજીક છે તમે કહેશો કે સર આપણે x ની કિંમત -0.00000001 લઈએ તો બી સર નજીક જ કહેવાય ને x એ c ની ના દૂર છે ના આને નજીક નહીં કહેવાય નજીક કોને કહેવાય ખબર જે જ્યાં તમે નહીં પહોંચી શકો જ્યાં મેં નહીં પહોંચી શકો એને નજીક કહેવાય સમજ પડે છે x ની કિંમત c ની બહુ નજીક છે બહુ નજીક અને બહુ નજીક એટલે ધન જ છે 100% ઋણ કિંમત નજીક નહીં કહેવાય તમે c ને જેટલો નાનો લેશો ને છતાં બી x તો ધન નહીં જ કહેવાય વસ્તુને સમજજો એટલે કેટલાક બાળકોને આવા બી વિચાર આવે કે સર c ની નજીક છે x તો એટલે ધન એવું જરૂરી થોડું જોની આ બી નજીક જ છે આને નજીક કહેવાય જ નહીં બરાબર નજીક કોને કહેવાય એની તમે સમજી શકશો આવી રીતના નહીં સમજી શકાય હા કોઈ નહીં પહોંચી શકે નજીક x ની કોઈ કિંમત લખી જ નહીં શકીએ આપણે એટલી નજીક સમજ પડે છે વાતમાં ચાલો તો હા શું કરવાના આપણે f(x) ની કિંમત મૂકવાના c ધન એટલે x ધન જ હોય ને x જો ધન તો f(x) ની કિંમત શું x
અને x ની જગ્યાએ c મૂકો એમ કે હવે આ બહુપદી છે હવે ડાયરેક્ટ f માં c મૂકો ડાયરેક્ટ તો f ઓફ c બરાબર f ઓફ c નો જવાબ માં આ જવાબ લેમ કે -x વાળો જવાબ તો c છે ધન c છે ધન તમે f ની અંદર મૂકો c એટલે f ની અંદર ધન સંખ્યા મૂકી કેવી સંખ્યા મૂકી ધન એટલે f ઓફ x બરાબર x લેવાનો અને x ની જગ્યાએ c એટલે જવાબ માં શું આવશે c પડે છે ને સમજ અલગ આવ્યું કે સરખું કૃણાલ અલગ કેવું આવ્યું સરખું આવ્યું વેરી ગુડ લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x બરાબર f ઓફ c માટે f એ પ્રત્યેક c f એ પ્રત્યેક c ગ્રેટર ધેન 0 આગળ સતત છે હજી દાખલો બાકી છે ધન બરાબર x એ પ્રત્યેક ધન કિંમતો માટે સતત છે હવે ઋણ કિંમતો માટે સતત બતાવીએ કેવી કિંમતો માટે ઋણ નંબર 2 માની લેવો કે c ઋણ છે लिमिट x टेंड्स टू 0 सॉरी लिमिट x टेंड्स टू c f(x) बराबर लिमिट x टेंड्स टू c f(x) ની કિંમત c ઋણ હોય તો x 100% ઋણ જ હશે કેમ કે x એ ઋણ સંખ્યાની નજીક છે તો x ઋણ જ હોય અને x જો ઋણ હોય તો f(x) ની કિંમત શું -x ને લિમિટ નો આન્સર શું -c ચલો હવે આ c ને ડાયરેક્ટ f માં મૂકો એટલે કે f(c) શોધો ચલો f(c) c છે ઋણ c છે 0 કરતા નાનો એટલે કે તમે f ની અંદર ઋણ સંખ્યા મૂકી f ની અંદર તમે કઈ સંખ્યા મૂકી ઋણ સંખ્યા તો f(x) નું સૂત્ર -x કહેવાય તો અહીંયા તમે c મૂક્યા તો જવાબમાં તમને શું મળશે -c પડે છે ને સમજ સેમ આવ્યા કે અલગ આવ્યા સેમ આવ્યા એનો મતલબ કે લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા c f(x) બરાબર f(t) થાય છે એટલે કે આ વિકલ્પમાં પણ f છે સતત માટે f એ પ્રત્યેક c કેવા c પ્રત્યેક c પણ કેવા c લેસ ધેન 0 આગળ કેવો છે સતત છે અને છેલ્લે ચેક કરવાનું બાકી રહ્યો કયા બિંદુ આગળ 0 આગળ ચલો તો નંબર 3 ત્રીજો વિકલ્પ ત્રીજા વિકલ્પમાં લઈ લેવો c બરાબર 0 હવે લિમિટ x ટેન્ડ્સ ટુ c ની લખવાનું 0 જ લખી દેવાનું ને x ટેન્ડ્સ ટુ c ને c બરાબર 0 તો અહીંયા c નહીં લખો ડાયરેક્ટ 0 લખો કેમ કે c ની કિંમત થઈ ગઈ ફિક્સ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હવે આમાં પછી તકલીફ પડી કે f(x) શું મૂકો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) માં f(x) શું મૂકો એટલે x એ 0 કરતા નાનો હોય ઋણ બી હોય x એ 0 કરતા મોટો ધન બી હોય એટલે કે આ બેમાંથી કઈ કિંમત મૂકવી તો અહીંયા નહીં મુકાય એટલે અહીંયા ડાબુ જમણું કરવું પડે ડાબુ અહીંયા એટલે પાછું એમાં ડબલ થવાનું ચલો તો પહેલા ડાબુ કરી નાખ્યા ચાલ જમણું રાખ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 જમણું f(x) બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 જમણું ચલો f(x) ની કિંમત x આનો મતલબ શું x એ 0 ની જમણી તરફ છે એટલે x એ 0 કરતા મોટો છે ને x એ 0 કરતા મોટો હોય તો f(x) બરાબર શું મુકાય x અને x ની જગ્યાએ શું મૂકી દેવાનું છે 0 ચલો જમણું લક્ષ આવ્યું 0 ચલો હવે ડાબુ લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ડાબુ f(x) બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ડાબુ બરોકો x એ 0 ની ડાબી બાજુ છે અને x એ 0 ની ડાબી બાજુ એટલે x એ 0 કરતા નાનો છે ઋણ છે અને x એ ઋણ હોય તો f(x) શું -x મૂકો આમાં 0 મૂકો એટલે -0 જે 0 જ કહેવાય એટલે આ બંને સરખું આવ્યું એટલે કે વિધેય f(x) નું 0 આગળનું લક્ષ એ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) શું છે 0 જ છે આ ડાયરેક્ટ આ 0 ને f માં મૂકો ડાયરેક્ટ એટલે કે f(0) f(0) એટલે માનાંકમાં 0 જે કેટલા 0 એટલે કે લિમિટ આ બંને સરખા આવ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) બરાબર f(0) મીન્સ કે આ દાખલો તો આપણે આગળ કર્યો તે જ થયો માટે f એ x બરાબર 0 આગળ કેવું છે સતત છે સો ફાઇનલી તમે શું કહી શકો f એ આખા પ્રદેશ પર સતત છે f એ r પર સતત છે માટે f એ સતત વિધેય છે માટે f એ કેવું વિધેય છે સતત વિધેય છે f એ સતત વિધેય લખ્યું એનો મતલબ કે એના પ્રદેશના દરેક બિંદુએ સતત છે ઓકે ચલો અમિત સોરૈયા સોરી સોરઠિયા આઈ ગોટ 48 આઉટ ઓફ 50 ઇન મેથ ફૂલ એક્ઝામ વેરી ગુડ બેટા 11 માં ના માર્ક્સ છે સરસ ચાલો સર સેકન્ડ વિકલ્પમાં f ઓફ -c બરાબર -c આવે કે f ઓફ c બરાબર c સેકન્ડ વિકલ્પમાં અહીંયા આપણે -c f ઓફ -c બરાબર -c આવે એવું કહે છે કે f ઓફ -c બરાબર -c આવે કે f ઓફ c બરાબર c આવે તો બારો કે આપણે f ની અંદર મૂકવાનો તો છે c જ જે બિંદુ આગળ લક્ષ ચેક કર્યું ને તે જ બિંદુને f માં મૂકવાનો એટલે c જ મૂકવાનો -c નથી મૂકવાનો એટલે f ની અંદર મૂકવાનો છે c અને f ની અંદર c મૂકવાથી જવાબમાં કેમ -c આવ્યો કેમ કે c કેવો છે આ વિકલ્પમાં c છે ઋણ એટલે કે તમે f ની અંદર x ની જગ્યાએ જે c મૂકો
તે x તરીકે તમે ઋણ સંખ્યા મૂકો છો કોઈ ઋણ સંખ્યા એટલે કે x એ ઋણ સંખ્યા છે એટલે f(x) નું સૂત્ર કહેવાય -x એટલે જો તમે x ની જગ્યાએ c લેશો તો જવાબમાં આવશે -c ઓકે ક્લિયર સમજ પડે છે હા કેટલો ટાઈમ બાકી છે 5 મિનિટ તો આગળ વધીએ ચલો નેક્સ્ટ દાખલો મામૂલી દાખલો આવ્યો છે બરાબર એકદમ મામૂલી દાખલો અને સાતત્યની ચર્ચા કરો જા સતત છે જા હવે એક વસ્તુ તમને ખબર પડી ગઈ કે બહુપદી આવે એટલે સતત કહેવાય માનાંક બી સતત આ બધું યાદ રાખી દેવું પડશે તમારે કે જ્યારે પણ તમને રકમમાં બહુપદી દેખાય સતત સતત માનાંક દેખાય માનાંક સતત સમજી ગયા ચાલો પણ તો બી આને ચેન નથી વળતું સાબિત કરવા કે ચાલો કઈ નહીં કરી આપ્યા જો તો એમસીક્યુ હતા ને તો અત્યારે તને કેન્ડો નાખી દેતા સાચી વાત ને પણ તું દાખલો છે એટલે તને માન આપ્યું ચાલ કઈ વાંધો નહીં બરાબર કુણાલ બે માર્કમાં પૂછાય તો એમસીક્યુ સમજીને કઈ ટૂંકમાં નહીં લખી આવતો કે રિંકેશ સરે કેટલું સતત લખી દીધું એટીટ્યુડમાં વિથ ફૂલ એટીટ્યુડ સતત એવું લખીને નહીં આવતો ચાલો પ્રેમથી દાખલો ગણીને આવજે પ્રેમથી ગણજે ચાલો બાળકો તો સાતત્યની ચર્ચા કરવા કીધે કે આપેલું વિધેય શું પ્રદેશના દરેક બિંદુએ સતત છે કે પછી કોઈ બિંદુ એવા પણ છે કે જ્યાં આ વિધેય અસતત હશે તો સતત છે દરેક બિંદુ માટે અને દરેક બિંદુ તરીકે કોઈ એક વ્યાપક બિંદુ લઈશું ધારો કે સી બિલોંગ્સ ટુ આર અને આપણે બિંદુ સી આગળ અને સતત બતાવી દઈએ આમાં તો ભાઈ વિકલ્પ પાડવા નહીં પડે ને નહીં પડે ને વિકલ્પ ચલો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ની કિંમત એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ વન અને જ્યાં પણ એક્સ દેખાય ત્યાં શું મૂકી શકીએ છીએ આપણે સી સી ક્યુબ પ્લસ સી સ્ક્વેર માઇનસ વન હવે ડાયરેક્ટ આ સી ને એફ માં મૂકો ડાયરેક્ટ તો એફ ઓફ સી બરાબર જ્યાં પણ એક્સ દેખાય ત્યાં સી મૂકી દેવો સી ક્યુબ પ્લસ સી સ્ક્વેર માઇનસ વન સેમ આવ્યું માટે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી અને બીજી એક વસ્તુ કે દાખલા જોઈ તો તમને ખબર પડવી જોઈએ કે ક્યારે વિકલ્પ પાડવાના સાચી વાત ને ચલો માટે f એ કેવું વિધેય છે સતત વિધેય છે જો તમને બીજી એક વસ્તુ કહી દઉં કે જ્યારે પણ વિધેય તૂટે ને ત્યારે જ વિકલ્પ બી પાડવા પડે એ બી કેવા ટુકડા લેસ ધેન ગ્રેટર ધેન વાળા કેવા ટુકડા લેસ ધેન ગ્રેટર ધેન બાકી આવા દાખલામાં કઈ સી ના ટુકડા નહીં પડે સર એક્ઝામ્પલ 7 આઈએમપી છે ના નથી આઈએમપી આઈએમપી હે ને ત્યારે હું ઓટોમેટિક કહી દેવા હે ને નથી આઈએમપી છઠ્ઠા પણ હવે બોર્ડ છે ભાઈ કદાચ ઈચ્છા થઈ પૂછાઈ જાય તો મારે વ્યવસ્થિત દાખલા કરવા પડે ને કરાવવા પડે હે ને અને એક મામૂલી સ્વાધ્યાય આપણા 4-5 લેક્ચર ખાશે આ કેમ કે બહુ બધા દાખલા છે સ્વાધ્યાયમાં બધા લાંબા લાંબા દાખલા મારા બે પાના ભરા છે અહીંયા બોર્ડ પર એવા એવા દાખલા છે સ્વાધ્યાયમાં જે પૂછાવાના નથી નોર્મલી નથી પૂછાતા 99% પણ 1%ની ગેરંટી હું નહીં આપું કદાચ પૂછાઈ જાય તો અને આ જ 1%ના લીધે મારે બધું કરાવ કરવું પડે ચાલો આનું સાતત્ય શું કેવું બાળકો કે આ વિધેય સતત કે અસતત એફ ઓફ એક્સ બરાબર 1/x એક સમય વિધેય છે જીરો આગળ આ વિધેય વ્યાખ્યાયિત નથી કેમ કે જીરો લેવાય જ નહીં એટલે ના પડી શૂન્યતર એક્સ શૂન્ય સિવાયનો કોઈ બી એક્સ લેવું તો આ સતત શૂન્યની તો વાત કરવાની જ નથી અને શૂન્ય સિવાયના બાકીના દરેક બિંદુએ આ વિધેયનો આલેખ તૂટે ના તૂટે ને તમે આનો આલેખ જોઈ લેવો આ ચોપડી વાળા દોરલો હે કયો દાખલો છે 8મો ને આનો આલેખ મેં તમને JEE ના ક્લાસમાં કરાવ્યો છે યાદ આવે આ છે એનો આલેખ જ્યારે વ્યસ્ત વિધેય ટોપિક ચાલતો હતો એના આલેખની વાત પછી આપણે વાય બરાબર એક્સ વાળી રેખા દોરલી પછી વાય બરાબર માઇનસ એક્સ વાય બરાબર માઇનસ 1/x નો આલેખમાં આ રીતનું આવે એમ ને એમ બરાબર ચાલો ખ્યાલ આવશે આમાં આ છે આલેખ જે તૂટે છે આલેખ તૂટે છે શું તમે આને પેન્સિલ ઉચક્યા વગર દોરી શકો તમારે ઝીરો આગળ પેન્સિલ ઉચકવી પડે કયા બિંદુ આગળ ઝીરો પરંતુ ઝીરો ઝીરો આગળ પેન્સિલ ભલે ઉચકી પરંતુ ઝીરો આગળ કોઈ પોઈન્ટ નથી આવતો કે ઝીરો એ આલેખનો ભાગ જ નથી ઝીરો આગળ આલેખને કોઈ જવાબ જ નથી કેમ કે ઝીરો એ પ્રદેશમાં નથી વાતને સમજો ઝીરો એ પ્રદેશમાં જ નથી સમજ પડે છે ને મારી વાતમાં એટલા માટે ઝીરો સિવાયના બાકીના બિંદુએ પેન્સિલ ઉચકવી પડી ના માટે આ વિધેય કેવું છે સતત પણ આને આપણે સતત સાબિત કરવું પડશે અને આખા પ્રદેશ પર સતત સાબિત કરવાનું છે ને
તેનો મતલબ લઈ લે વ્યાપક બિંદુ વ્યાપક બિંદુ તરીકે કયો બિંદુ લઈએ સી ધારો કે સી બિલોંગ્સ ટુ આર ચલો વિકલ્પ પરવા પડશે ના ડાયરેક્ટ ચેક કરો સી આગળ સાતત્ય લિમિટ એક્સટેન્ડ ટુ સી f(x) બરાબર લિમિટ એક્સટેન્ડ ટુ સી બોલો f(x) ની કિંમત f(x) બરાબર 1/x 1/x માં x ની જગ્યાએ મુકાશે સી કે નહીં મુકાય મુકાય જવાબ આવ્યો 1/c હવે ડાયરેક્ટ f માં c ને મૂકી દેવો ડાયરેક્ટ f માં c ને મૂકી દેવો તો f(c) મૂકો આમાં c x ની જગ્યાએ c એટલે 1/c બંને આવે છે સરખા એટલે આ બે વસ્તુ આવી સરખી લિમિટ x ટેન્ડ ટુ c f(x) બરાબર f(c) માટે f એ પ્રત્યેક c બિલોંગ ટુ r આગળ કેવું છે સતત છે માટે f એ કેવું વિધેય છે સતત વિધેય છે સમજ પડશે ને r minus 0 very good પ્રત્યેક c belongs to r minus of 0 અથવા f એ પ્રત્યેક શૂન્યેતર c આગળ સતત છે એવું લખી દેશો તો બી ચાલશે અહીંયા બી માઇનસ 0 લખવું પડશે x ની કિંમત 0 ની તો c ની કિંમત પણ 0 ની બરાબર ક્લિયર ચલો હેત પટેલ તમે થોડી સ્પીડ રાખો સર આવા સમ સમજાવી દો ખાલી ખાલી કહું છું કેમ કે આવા સમ પૂછાતા નથી તો સમજી લઈએ તો ચાલે બાકી તમે ગુજરાતના બેસ્ટ સર છો થેન્ક યુ બેટા સર આપણે ફિઝિક્સની તૈયારી કઈ રીતે કરવી ફિઝિક્સની તૈયારી નહીં ખબર કે રીતના કરવી મને નહીં ખબર એમ અવિનાશ તને પૂછજો હે ને મેથ્સની તૈયારીમાં મેં તમને સજેશન આપ્યું છે આગળ તેમ પહેલા એનસીઆરટી વ્યવસ્થિત રીતે સોલ્વ કરો અને પછી સમય બચે ત્યારે ત્યારે બીએસ અથવા કુમાર પ્રકાશન અથવા કોઈ બી એકાદ પ્રકાશન મારા હિસાબે તો બેસ્ટ છે બીએસ પ્રકાશન તેના એમસીક્યુ સોલ્વ કરો આટલું કર્યા રાખો અત્યારે પછી આગળ દેખા જાયગા પીવાયક્યુ બી પછી જાન્યુઆરીથી આપણે પીવાયક્યુ ને બધું કરવું જોઈએ અત્યારે પીવાયક્યુ લઈને બેસવું યોગ્ય ના કહેવાય ચલો ઉદાહરણ 10 હવે કાલથી કરીએ અહીંયાથી હવે કાલનો ટાર્ગેટ રહેશે આપણે ઉદાહરણને પૂરા કરીશું અને સ્વાધ્યાયને પણ ચાલુ કરીશું ઓકે અને ચાર પીરિયડ થશે ચાર પીરિયડમાંથી આ એક પીરિયડ થયો હજી ત્રણ પીરિયડ લાગશે જ મારા હિસાબે પછી વિકલન એક વખત ચાલુ થશે ને પછી સ્પીડમાં ચાલશે આપણું ગારું કેમ કે વિકલનના દાખલા ફટાફટ પતી જશે ઓકે હેત પટેલ સર ફિઝિક્સના સરને પૂછો એટલે તમે જ આવી જાઓ ફિઝિક્સના લાઈવ ક્લાસમાં કેટલા વાગે છે આજે ફિઝિક્સનો લાઈવ 6 વાગે કે 7 વાગે બરાબર આજે કાલે ગમે ત્યારે ચલો સર બીએસસીમાં સોલ્યુશન મળશે હા બીએસસીમાં સોલ્યુશન પણ આપેલું હોય છે એમસીક્યુનું બીએસસીમાં જેડબલઈના પણ થોડાક એમસીક્યુ હોય લેવલ 1 એમસીક્યુ લેવલ 2 એમસીક્યુ દરેક પ્રકારના એમસીક્યુ હોય છે ઓકે સર અમારે ત્યાં ક્યાંય નથી મળતી બીએસસી અલે બીએસસી નથી મળતી ચાલો હવે શું કરીએ બીએસસી નહીં મળે તો ટેલિગ્રામ પર ટ્રાય કરજો ટેલિગ્રામ પર સર્ચ કરજો પીડીએફ મળી જશે તમને ટેલિગ્રામ સર તમે વિજય બેચમાં એનસીઆરટી ના લેક્ચર અલગથી લેવ છો કે આજ નહીં આજ વિજય બેચમાં જેડબલઈ ના લેક્ચર મેઇન વિજય બેચ જેડબલઈ માટે છે એનસીઆરટી આજ છે આ યુટ્યુબ પર જે ચાલે તે જ વિજય બેચમાં મૂકવામાં આવે છે ચલો સર કઈ રીતે મંગાવ્યા શું લાગે અમેઝોન પર મળતી છે કે બીએસ અમેઝોન પર મળે છે બીએસ ચેક કરી જોજો અમેઝોન ફ્લિપકાર્ટ પર મળી જાય તો તમારું નસીબ સર પીએસ બીએસસીની પીડીએફ ન્યૂ છે કે ઓલ્ડ તમારી પાસે જો મારી પાસે પીડીએફ છે નવી બી છે જૂની બી છે બટ એકચ્યુઅલી હું નહીં આપી શકું મારી એપ્લિકેશનમાં હું બીએસસી નહીં મૂકી શકું કેમ કે બીએસસીના લેખકોની મારે પરમિશન લેવી પડે મારી એપ્લિકેશનમાં મૂકવા માટે બરાબર હવે લેખકનો મારી પાસે મોબાઈલ નંબર એવું બધું નથી અને તમને કદાચ ખબર હોય તો અત્યારે ગુજરાતની એક ફેમસ ચેનલ દિવાલીપુરા યુથ અને બીજી એક ફેમસ ચેનલ યુથ વિદ્યાકુલનો ઝઘડો ચાલે છે આજ બાબતમાં કે દિવાલીપુરા યુથે સોરી માંથી નામ લેવાઈ ગયું કે આ જે ખાલી જગ્યા યુથ ચેનલ જે છે તે ચેનલે કોઈ 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 લેખકની પરમિશન લીધી કે નહીં લીધી મને ખબર નહીં પણ એ લોકોનું મટીરિયલ પોતાની એપ્લિકેશનમાં મૂકી દીધું અને જે પેલો યુથ વિદ્યા યુથ ખાલી જગ્યા કુલ જે ચેનલ છે તે ચેનલ વાળાએ રોસ્ટિંગ કર્યું છે આવું બધું તમને જોવા મળશે એટલે આવું બધું નહીં થાય બાળકો પરમિશન લેવી પડે હા પરમિશન આપે લેખિત પરમિશન એ બી એવું નહીં કે ફોન પર કહી દીધું હા મૂકી દેવું ભાઈ મૂકી દેવું એવી રીતના નહીં લેખિત પરમિશન લેવી પડે હવે એ બધું થાય એવું નથી એટલા માટે બાકી હું તમને આપી દેતે ઓકે ડિયર સ્ટુડન્ટ તો સર અમે સેન્ડ કરી આપો ને વોટ્સઅપમાં ચાલો વિચારીએ વિચારીને કેમ હે ને
અત્યારે ડાયરેક્ટ ડિસિઝન નહીં લેવાય વિચારીને કેમ ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં સોમવારે આવતીકાલે રવિવાર છે રવિવારે તમારે આરામ કરવાનો રિવિઝન કરવાનો પ્રેક્ટિસ કરવાની આખા અઠવાડિયાનું રિવિઝન સમથિંગ કર્યા કરવાનું છે ઓકે ચાલો આવજો બાય જય હિન્દ.